रेप ना गणाय एवं मानो छो आप जे जबरदस्ती थयो होय तेने रेप ना गणाय हा ना थाय केवी रीते ना करी शको आप केवी रीते आप तेने नथी गणता ए वस्तु ने पुरुष प्रधान देश छे એટલા માટે हेलो जी जी आपनी पासे थी जमे जवाब इच्छी रहा छे के आप एवं मानो छो के पत्नी साथे शारीरिक संबंध जबरदस्ती थयो होय तेने रेप ना करी शकाय आउ केवी रीते आउ तर्क आपी शको छो आप મંજૂરી નથી અને શારીરિક શોષણ થઈ રહ્યું છે તો શું તેને રેપ ના ગણી શકાય મેડમ મંજૂરી પણ રુજન હવે આવી જ માનસિકતા છે આપણા સમાજમાં ત્યારે પછી કેવી રીતે સુધરશે આ સમાજ સૌથી પહેલા તો એ વાત થઈ કે આપણે અગર આ લો લાવીએ છીએ તો આપણે મેરેજ નું પેલું ઇન્સ્ટિટ્યુશન ભાંગી દઈએ છીએ આ મેરેજ ઇન્સ્ટિટ્યુશન આપણે બિલકુલ ભાંગી નથી રહ્યા દેર ઇઝ નથિંગ ગોટ ટુ ડુ અગર પેલો હસબન્ડ વાઇફ ને રેપ કરે છે તો મેરેજ નું ઇન્સ્ટિટ્યુશન નથી ભંગાતું ઉલટું આપણે તો મેરેજ નું ઇન્સ્ટિટ્યુશન સ્ટ્રોંગ કરી રહ્યા છીએ આનાથી તાકી હસબન્ડ ને ખ્યાલ જાય કે એના શું ડ્યુટી છે કારણ કે આજ સુધી જે બધા ધર્મગુરુએ ટ્રાય કર્યા સંસ્કારો આપી આપીને એનાથી તો કશી અત્યાર સુધી ફરક પડ્યો નથી પાવર નથી કયો પાવર પેલો જે ભગવાન છોકરાઓને આપ્યો છે ને એ વાળો પાવર નથી અગર બહેનો પાસે છોકરાઓ વાળો પાવર હતો તો બધું ઇક્વેલિટી પર આવી જાત એટલે કમિંગ બેક ટુ ધ ફેક્ટ કે આ પોઈન્ટ બીજો પોઈન્ટ કે જે અત્યારે આજે ભાઈએ બતાવ્યું એ જ એની માનસિકતા છતી થઈને એ તો આપણે આજે એમાં જો સાંભળી લીધું ને અને આપણને ખબર બી છે કે કેટલા બધા બહેનોની વિરુદ્ધ જ્યારે કંઈક બી થાય છે તો વૈયા જેવા સ્ટેટમેન્ટો પોલિટિશિયનો કરે છે તો શું કામ કરે છે કારણ કે એ લોકોને ખબર છે કે આવા લોકો એ લોકોને વોટ આપવાના છે ને આવા લોકો વોટ આપે છે ને એ લોકો જીતી બી જાય છે એટલે આ તો બહુ બહુ ક્લેરિટી છે આ ચીજની રુજન આપણી સાથે બીજા એક કોલર જોડાઈ ગયા છે નરસિંહભાઈ જી નરસિંહભાઈ આપની શું પ્રતિક્રિયા છે આ મુદ્દે તમે શું કહેવા ઈચ્છો છો પતિ ઉપર એટલે ઉપર આવે છે ફર્સ્ટ કેટેગરીમાં આવે છે અને પત્ની લોઅર કેટેગરીમાં આવે છે પહેલા પુરુષ પ્રધાન જે દેશ કહેવાય છે એને તમે કહો છો ઉજાગર કરી રહ્યા છો વાતને જરૂરી છે તેવું માનો છો આપ હા બે બંને ની ઈચ્છા જરૂરી હોવી જોઈએ પછી ક્રાઇમ ગણાશે ને પત્ની ની ઈચ્છા વિરુદ્ધ જે રીતે શોષણ થાય તેને ક્રાઇમ ગણશો આપ આપણ શોષણ થાય તો એમાં શું છે આમાં ટૂંકા કપડા પહેરવાનું બંધ કરવું જોઈએ ભાવનાબેન આ કઈ નવી માનસિકતા સામે આવી રહી છે કે ટૂંકા કપડા પહેરવાનું બંધ કરવું જોઈએ આ નવી માનસિકતા નથી ઘણા બધાના મોઢે આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે ભાઈ મહિલાઓના કપડાના કારણે પુરુષો આકર્ષાય છે જો કે આ વિષયની અંદર હું બિલકુલ માનતી નથી કે કપડાના કારણે આ બધું બનતું હોય છે એમ તો સાડી પહેરેલી બહેનો ઉપર પણ રેપ થાય છે સૂટ પંજાબી પહેરેલી બહેનો ઉપર પણ રેપ થાય છે નાની બાળકીઓ ઉપર પણ થાય છે એટલે આ કોઈ કપડાનો વિષય જ અહીંયા આવતો નથી એ માનસિકતા મને લાગે છે માનસિકતા છતી થાય છે પુરુષની માનસિકતા ક્યાંક ને ક્યાંક છતી થઈ રહી છે અને પત્નીની જ વાત હોય ત્યારે ટૂંકા વસ્ત્રોની તો વાત આવતી જ નથી અન્ય એક કોલર લીલાબેન અમારી સાથે જોડાઈ ગયા છે જી લીલાબેન શું છે આપની પ્રતિક્રિયા શું કહેવા માંગો છો આપ ઈટીવી ના માધ્યમથી લીલાબેન છે મારું નામ જી અને આ જે રેપ કે છે કે જબરજસ્તી થાય છે મેરેજમાં તો હા એ રેપ જ કહેવાય કેમ કે એમાં સ્ત્રીની કોઈ મરજી હોતી નથી અને એના પર જબરજસ્તી રેપ કરવામાં તો એમાં એનું શરીર પણ એટલું જ એને નુકસાન થાય છે તો આ રેપ જ કહેવામાં આવે છે જી જી તો મહિલાઓ પણ માની રહી છે કે રેપ કહેવાય છે અમારી સાથે બીજા પણ એક કોલર જોડાઈ ગયા છે રુજન આપની પાસે આવીશ રાજેશભાઈ જોડાયા છે અમારી સાથે જી રાજેશભાઈ જી રાજેશભાઈ આપ થોડું જોરથી બોલશો રેપ ગણી શકાય માનો છો આપ ગણી શકાય જી
જી, શા માટે આપની આ પ્રતિક્રિયા શા માટે છે કે રેપ ગણી શકાય? કારણ કે આવું સમાજમાં બનતું હોય છે, કારણ કે જે રીતે આંકડા પણ સામે આવ્યા છે, 75% જે ભારતીય મહિલાઓ છે તેમની ઉપર જબરજસ્તી શોષણ કરવામાં આવે છે. જી, તો સમાજ બે તરફ વિચારી રહ્યો છે. ઘણા એવા પણ લોકો છે જે વિચારી રહ્યા છે કે રેપ ન ગણી શકાય, પરંતુ સમાજમાં આવા લોકો પણ જે છે કે રેપ ગણી શકાય તેવું માની રહ્યા છે. કાશ્મીરાબેન, સમાજમાં બે તબક્કાના લોકો છે અને બંનેની વિચારસરણી અલગ અલગ છે. ચોક્કસ, આ રાજેશભાઈનું સ્ટેટમેન્ટ જ બતાવે છે કે હવે માનસિકતા બદલાતી જાય છે અને ખૂબ જરૂરી છે. આ પુરુષ પ્રધાન દેશમાં હજી પુરુષ પોતાની જાતનું ને સુપીરિયર માને છે, પોતાનું અહમ સંતોષવા માટે, પોતાનું આધિપત્ય બરકરાર રાખવા માટે જે રીતનું એ પહેલાના કોલરે જે કહ્યું કે આ ન ગણાય એ એની માનસિકતા બતાવે છે. બાકી 100% તમે સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધનું કોઈ પણ કૃત્ય, પછી માનસિક હોય કે શારીરિક, એ બળાત્કાર જ ગણાય. હવે લોકોએ દ્રષ્ટિ બદલવાની જરૂર છે, માનસિકતા બદલવાની જરૂર છે. અને બંને સમકક્ષ છે, સ્ત્રી અને પુરુષ, કોઈ ઉપર નથી, કોઈ નીચે નથી. જી જી, લોકોએ ક્યાંક ને ક્યાંક હવે માનસિકતા બદલવાની જરૂર છે અને બંનેને સમકક્ષ ગણવાની જરૂર છે. અને કોલર મયંકભાઈ આદિપુરથી અમારી સાથે જોડાઈ ગયા છે. જી મયંકભાઈ, હેલો મયંકભાઈ. હેલો જી મયંકભાઈ, આપની પ્રતિક્રિયા આપ આપી શકો છો? હા, તો એને રેપ જ ગણી શકાય, કેમ કે જેટલો પુરુષ, હેલો જી જી, હા તો જેટલો પુરુષને હક મળે જી, હા એને રેપ જ કહી શકાય. કેમ કે જેટલો લેડીઝ ને હક મળવો જોઈએ એટલો પુરુષ ને ભી મળવો જોઈએ. જી જી, રુઝાન જે રીતે સામે આવી રહ્યા છે કે જાગૃત પુરુષો પણ છે કે જેઓ માની રહ્યા છે કે બંનેને સમાન હક મળવા જોઈએ. સૌથી પહેલા તો આપણે એક બહુ ખોટી ચીજ વિચારી રહ્યા છીએ કે આ સ્ત્રી પુરુષની લડાઈ છે. આ સ્ત્રી પુરુષની લડાઈ જ નથી, આ તો લડાઈ અચ્છાઈ ને બુરાઈની છે. ઇટ ઇઝ નોટ અ જેન્ડર ફાઇટ, ઇટ ઇઝ અ ફાઇટ બિટવીન અ ગુડ એન્ડ અ બેડ, સારા અને ખરાબ ખ્યાલોની લડાઈ છે. એટલે આપણે પહેલા તો સ્ત્રી પુરુષની લડાઈ બતાવીએ નહીં. હા, એ વાત એમાં નક્કી વાત છે કે જે બી આ લડાઈ છે એમાં જે બહેને કહ્યું કે યુ નો આપણે આપણા પેલો મેલ ઈગો બોલો યા પાવર બોલો યા કોઈની પર હાવી થવાનું બોલો, આપણે એને કંઈ કરી ના શકીએ. કારણ કે બહેનો મેન્ટલી બહુ સ્ટ્રોંગ હોય છે, એટલે આપણે બીજું કંઈ ના કરી શકીએ. આપણે એ લોકોને ફિઝિકલી ડાઉન કરીએ, બીજું કંઈ ના કરી શકીએ તો આપણે એ લોકોને જબરજસ્તી ફોર્સફુલી આપણે એ લોકોને રેપ કરીએ. કારણ કે ખબર છે કે હરેક બહેનની પોતાની સૌથી મોટી ચીજ એના માટે છે એની ડિગ્નિટી, એનું સ્વાભિમાન, એનું બોડી. તો આપણે અગર એને એટલે પેલા જે પુરુષ એનું જે ઈગો હટ કરે, એ સામેવાળાની હટ કરવા એની ઉપર એ બધું આ બધું કરે, શું કહેવાય, મેરાઇટલ રેપ, અને એટલા માટે લગ્ન સંસ્કાર ને નામે મહિલાઓના આત્મસન્માન સાથે ખિલવાડ કરવામાં આવી રહ્યો છે. લગ્ન કર્યા પછી કદાચ 6-8 મહિના થાય અને દીકરી પરણી સાસરે બહુ બની જાય, સાસુની સાથે જયારે એને કદાચ કોઈ અણબનાવ બને, માની લો બને છે, નણંદ સાથે અણબનાવ બને, અને એ 6 મહિના પછી પોતાના પતિએ મારા પર રેપ કર્યો, આવી કઈક ફરિયાદ કરશે તો કાયદો એના માટે શું વ્યવસ્થા આપશે? જી રુઝાન, કાયદાનો મતલબ જ આ છે ને સાહેબ, કે એનું ઇન્વેસ્ટિગેશન થાય. પોતાની મહત્વકાંક્ષાને સંતોષીએ, પોતાની સાસુ એનું કીધું કઈ કરતી નથી, પોતાની નણંદ એની ઉપર કોઈ, એટલે સ્ત્રીને સ્ત્રી વચ્ચેનું જે ઘર્ષણ છે એ ઘર્ષણને એને વચમાં પાયા રૂપે એ પુરુષને પથ્થર તરીકે વચમાં આગળ કરી દે. જો બધી જ સ્ત્રીઓ આ રીતે તમે કહ્યું પ્રમાણે પુરુષો જે કરે છે એ સ્ત્રીઓ સહન કરતી હોય છે, આજના આ યુગની અંદર જ્યારે સ્ત્રીઓ જ આ વ્યવહાર કરતી હોય તો શું પુરુષો એ મેડિકલી ખબર પડશે સાહેબ, તો રેપ પ્રૂફ થશે. ખાલી બોલવાથી કે મારા સાસુ હેરાન કરીને મારા પતિએ રેપ કરી તો રેપ ના ગણાય સાહેબ? ધ્યાન રાખો સાહેબ કે રેપ માટે આ બધા નિશાની જોઈ છે, મેડિકલ જોવાય છે સાહેબ. બળાત્કારની
ની વાત છે, રેપ ની અંદર તો એ બધી ખબર પડે છે, રેપ તો કાયદાની દ્રષ્ટિમાં હું કહેવા માંગુ છું પતિ અને પત્ની સંબંધોમાં દાંપત્યમાં ઘણા સમય પછી જયારે પત્ની આ રીતે વ્યવહાર કરે ત્યાંની વાત કરું તમને. કોલર ને સાંભળી લઈએ, બાબુભાઈ જોડાયા છે પાટણ થી. જી બાબુભાઈ, હેલો. જી જી બોલી શકો છો. હા, મારું એ કહેવું છે કે લગ્ન જીવન જીવન શરૂ થાય છે એ વખત ચાર ફેરા ફેરવવામાં આવે છે. હા, તો ચાર ફેરામાં પહેલા ત્રણ ફેરામાં શરીરે આગળ કરવામાં છે, અર્થ કામ અને ધર્મ માં બરોબર, તો એનો અધિકાર બને છે અને પાછળથી પૂરું જીવન કરવાનો છે તે મોક્ષ બને છે. તો શ્રીના ત્રણ અર્થ ધર્મ ને કામ એમાં પતિ આગળ કરે છે એટલા માટે ભાગ લાગે છે, એટલે એ રેપ કર્યો ના કહેવાય, એ બંધન માં બંધાઈ ગયા કહેવાય. બંધાઈ ગયા કહેવાય, પરંતુ જયારે જબરજસ્તી થાય છે, શારીરિક શોષણ કરવામાં આવે છે, તેને રેપ ગણી રહ્યા છે. વાત અત્યારે તે ચાલી રહી છે. પત્ની ગુલામ છે, પત્ની ગુલામ છે તેના પતિ, એટલે લગ્ન કરીને એક ગુલામ લઈ આવે છે પુરુષ. ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર ફેરા આપણે ફરતા હોઈએ છીએ. ગુજરાત સિવાયના બીજી જગ્યાએ સાત ફેરા ફરવાનો નિયમ છે. આ ચાર ફેરા ની અંદર ધર્મ ની અંદર સ્ત્રી એટલા માટે આગળ રહે છે કારણ કે આખા ઘરની ધરોહર જે કહેવાય, મુખ્ય જેને કહેવાય કે મૂલમ નાસ્તિક ઉતો શાખા, તો ઘરમાં જે સ્ત્રી છે એ મૂળ છે આખા પરિવાર.